ભરૂચ જિલ્લામાં મહમદપુરા એપીએમસી અને વડોદરાની એપીએમસી મુદ્દે સતત વિવાદમાં રહ્યા બાદ હવે એપીએમસીના ચેરમેન પદની ટમ પૂર્ણ થયા બાદ નવી ચૂંટણી માટે મુહૂર્ત ન નીકળતો હોવાના આક્ષેપ સાથે તંત્ર ઉપર ચૂંટણી માટે ઉત્સુક અરવિંદસિંહ રાણાએ આક્ષેપ કરવા સાથે વહેલી તકે ચૂંટણી કરવાની માંગ કરી હતી જોકે અરવિંદસિંહ રણા તમામ આક્ષેપોને વર્તમાન ચેરમેન અરુણસિંહ રણાએ ફગાવ્યા હતા કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઇનનું પાલન ન થતું હોવાના આક્ષેપ સાથે મોહમ્મદપુરા એપીએમસીનું વડોદરા એપીએમસી ખાતે સ્થળાંતર કરવામાં આવતા સતત વિવાદ ઉભો થતો રહ્યો છે ભરૂચ કે દિવાળી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન પદની ટર્મ પૂર્ણ થયા અને ત્રીસ દિવસ થવા છતાં પણ નવી ચૂંટણી માટે તંત્ર પાસે મુહૂર્ત ન નીકળતા હોવાના આક્ષેપ સાથે એન કેમ પ્રકારે એપીએમસીની ચૂંટણી ન યોજાતી હોવાના આક્ષેપો અરવિંદસિંહ રાણાએ કરાતા જણાવ્યું હતું કે ચેરમેન પદની ટર્મ પૂર્ણ થાય તે પહેલાં નવી ચૂંટણી કરવાની હોય છે પરંતુ પ્રકારે ચૂંટણી કરી નથી રહ્યા જેના કારણે એપીએમસીમાં વેપારીઓને પડતી હાલાકીના પ્રશ્ન હલ થતો નથી અને મહમદપુરા એપીએમસી ચેરમેન વિનાની હોવાના આક્ષેપ પણ કર્યો હતો હું અરવિંદ સિરાણા અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આજની તારીખે ભરૂચ જિલ્લામાં મહમદપુરામાં આવેલી એપીએમસીમાં છેલ્લા એક મહિનાથી ચેરમેનની મુદ્દત પૂરી થવા છતાં પણ હજુ ચેરમેનનું ઇલેક્શન થયું નથી એટલે હમણાં એપીએમસીનો કોઈ ચેરમેન નથી આ એપીએમસીમાં ખરેખર તો રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટારે ચેરમેનની મુદ્દત પૂરી થતાં પહેલાં એનું ઇલેક્શન કરવાનું હોય છે અને અત્યારે એક મહિનો થવા છતાં પણ આનું ઇલેક્શન થયું નથી તો શું રજિસ્ટ્રાર રાજકીય ઈશારે કામ કરી રહેલા છે અત્યારે ત્યાં આગળ ખરેખર તો વહીવટદારની નિમણૂક કરવાની હોય છે પણ ત્યાં વહીવટદારની પણ નિમણૂક કરેલી નથી ને બે દિવસ બે વર્ષ પહેલાં એક ડિરેક્ટર પણ ત્યાંના એક્સપાયર થઈ ગયેલા છે અને એ ડિરેક્ટરની પણ હજુ ઇલેક્શન થયું નથી એટલે આ બધા કારણોને લઈને એપીએમસી એમ કેમ પ્રકારે વિવાદમાં આવી રહેલી છે અત્યારે એપીએમસીની હાલત જુઓ તો બિલકુલ ખરાબ થઈ ગઈ છે એપીએમસીમાં કચરાના ઢગલા વાગેલા છે આના માટે નગરપાલિકા પણ મહદઅંશે જવા જવાબદાર છે કે નગરપાલિકાને પણ દર વર્ષે એપીએમસી ચાલીસ લાખનો વેરો ભળે છે બીજી એક વાત કે આ જે ખરેખર કચરો એપીએમસીએ પણ ઉપરવાનો હોય છે પણ શું ખબર સેક્રેટરી પણ ચેરમેનના દબાણમાં હોય એવું લાગી રહેલું છે અત્યારે ચેરમેન ચેરમેન નથી છતાં પણ વહીવટદારની નિમણૂક નહીં કરી અને આ એપીએમસીને નઢણિયા બનાવી દીધી છે એટલે અમારી માગણી એ છે કે જલ્દીમાં વેલીમાં વહેલી તગ્યાએ ચેરમેનની નિમણૂક થાય બીજી તરફ અરવિંદસિંહ રાણાના તમામ આક્ષેપોની એપીએમસીના ચેરમેન અરુણસિંહ રણાઈ ભખોડી કાઢ્યા હતા અને એપીએમસીના ચેરમેન પદની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થાય છે અને તેના નીતિ નિયમ મુજબ આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન બનાવવાના છે તેમ જણાવી એપીએમસીમાં ખોટો વિવાદ ઊભો કરાયો છે એપીએમસી સારી રીતે ચાલી રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું એપીએમસી ભરૂચ ચેરમેન વગરની એપીએમસી નથી ખોટા આક્ષેપ કરવામાં આવેલા છે અઢી વર્ષ પૂરા થયા છે નવી ટર્મના અઢી વર્ષ માટેની ચેરમેનની ચૂંટણી આવનાર દિવસમાં જે તે અધિકારી દ્વારા ચૂંટણીનું આયોજન પણ થવાનું છે એટલે ચેરમેન વિનાની એપીએમસી નથી અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે ચેરમેન બનાવવાના છે એ પણ નક્કી છે એમાં કોઈ શંકા કે કુશંકાનો કારણ નથી એપીએમસી સુંદર ચાલે છે એપીએમસી સુંદર ચાલવાની છે એમાં કોઈ લકીર પણ કોઈ સવાલ આવતો નથી અને ચૂંટણીને નિત્યક્રમ પ્રમાણે ચાલી રહેલી છે પ્રોસીઝમાં છે